एवरीवन ग्रेड 2 सबसे गुजराती ની અંદર ચેપ્ટર નંબર 5 મારે તો બસ રમવું છે આપણે આગળના વિડિયોમાં શું જોઈ ગયા કે એક સરસ મજાની કાગડાવાળી વાર્તા જોઈ હતી અને એના વિશે ફકરો વાંચી અને એની અંદર આપણે યોગ્ય શબ્દ મૂક્યો હતો અને ખાલી જગ્યા પૂરી હતી હવે આજે એ જ ચેપ્ટર ની અંદર આપણે શું જોવાનું છે વાર્તાને આધારિત જ અહીંયા કેટલા વાક્યો આપ્યા છે અને એ વાક્યો કેવા છે ઉલટસુલટ એટલે કે આડાઅવળી વાક્યો છે બરાબર શબ્દોની ગોઠવણી કેવી છે આડાઅવળી છે તો આપણે શું કરવાનું છે એ શબ્દોને યોગ્ય ક્રમમાં મૂકી અને સાચું વાક્ય બનાવવાનું છે તો ચાલો સૌથી પહેલા આપણે શું કરીશું સૂચના વાંચી લઈશું તો જોઈએ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો તો અહીંયા વાક્યો આપ્યા છે તો એમના ક્રમ આડા અવળી છે તો આપણે ક્રમને ગોઠવવાના છે અને વાક્યને લખવાનું છે અને પછી આપણે વાક્યને વાંચીશું તો ચાલો સૌથી પહેલા આપણે શું કરીશું વાક્યને વાંચીશું જે આડા અવળી છે વાક્ય એ જ આપણે પહેલા તો વાંચીશું તો જુઓ ચાંચ કાગડાએ બોડી કુંજામાં શું કીધું છે ચાંચ કાગડાએ બોડી કુંજામાં તો શું આવશે સાચું વાક્ય તો અહીંયા આપણને વાક્ય બંધ બેસતું લાગતું નથી તો આપણે શું કરવાનું છે શબ્દો છે એ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે તો જોઈએ આપણે તો શું આવશે પહેલું કાગડાએ કુંજામાં ચાંચ મોડી શું આવશે કાગડાએ કુંજામાં ચાંચ મોડી તો પહેલો શબ્દ કયો આવશે કાગડાએ તો અહીં આપણે લખીશું કાગડાએ કુંજામાં કાગડાએ કુંજામાં ચાંચ બોડી બરાબર તો અહીંયા આપણને આ વાક્ય કેવું લાગે છે જે પહેલું વાક્ય છે એ ઊંધું લાગે છે અટપટું લાગે છે જ્યારે આપણે વાક્ય બનાવ્યું એ વાક્ય કેવું લાગે છે જુઓ કાગડાએ કુંજામાં ચાંચ બોડી તો આ વાક્ય આપણે સાચું છે તો આપણું વાક્ય સાચું બની ગયું ત્યાર પછી આપણે જોઈએ બીજા નંબરનું વાક્ય પણ એવું છે વીણ્યા નીચેથી કાગડાએ કાંકરા આ વાક્ય બંધ બેસતું લાગતું નથી આપણને આ વાક્ય વાંચવામાં કોઈ અર્થ મળતો નથી તો આપણે આ વાક્યને હવે સીધું બનાવીશું એટલે કે વાક્ય શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીશું તો શું આવશે કાગડાએ નીચેથી કાકરા વીણ્યા શું આવશે કાગડાએ નીચેથી કાકરા વીણ્યા તો પહેલો શબ્દ કયો આવશે કાગડાએ તો અહીંયા લખીશું કાગડાએ નીચેથી અહીંયા બીજો શબ્દ આવશે નીચેથી શું આવશે પછી કાકરા વીણ્યા કયો શબ્દ બાકી રહ્યો વીણ્યા તો અહીંયા આપણે લખી દઈશું વીણ્યા બરાબર તો આપણું વાક્ય કેવું બની ગયું કાગડાએ નીચેથી કાકરા વીણ્યા આ વાક્ય આપણું સાચું બની ગયું ત્યાર પછી ત્રીજા નંબરનું વાક્ય આપણે જોઈએ કુંજામાં કાકરા કાગડાએ નાખ્યા આ વાક્ય કેવું છે આડાઅવળી શબ્દો વાળું છે બરાબર તો આને આપણે સીધું બનાવવું હોય શબ્દોની યોગ્ય ક્રમમાં ગોઠવીશું તો કયો શબ્દ પહેલા આવશે તો કાગડાએ શું આવશે કાગડાએ કુંજામાં કાકરા
લેસુ લાગતો નથી વાક્યનો કોઈ અર્થ પણ આપણને મળતો નથી તો વાક્ય કેવું છે આડા આવે છે તો હવે આપણે સીધું કરવું પડશે તો એના માટે આપણે કયો શબ્દ પહેલા લેવો પડશે તો કુંજામાં શું આવશે પહેલા કુંજામાં પાણી ઉપર આવે શું આવશે કુંજામાં પાણી ઉપર આવે તો આપણે પહેલા શબ્દ કયો લેવો પડશે કુંજામાં તો અહીંયા આપણે લખીશું કુંજામાં પછી લઈશું પાણી પછી લઈશું ઉપર અને આવ્યું કયો શબ્દ બાકી રહ્યો આવ્યું તો અહીંયા આપણે લખીશું આવ્યું બરાબર કુંજામાં પાણી ઉપર આવ્યું જ્યારે ગાબડાએ ગાડામાં આપણે જોઈ ગયા છે કે કુંજામાં એની ચાંચ પાણીને અડકી શકતી નહોતી તો કાગડાએ કાકરા અંદર નાખ્યા એથી શું થયું તો પાણી ઉપર આવ્યું હતું તો અહીંયા આપણું વાક્ય કેવું છે કુંજામાં પાણી ઉપર આવ્યું ત્યાર પછી આપણે જોઈશું પાંચમા નંબરનું વાક્ય કાકા કરતો ઉડી ગયો કાગડો કેવું વાક્ય છે કાકા કરતો ઉડી ગયો કાગડો બરાબર તો અહીંયા આપણે વાક્ય કેવું બનાવવાનું છે સાચું શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો શું આવશે કાકા કરતો કાગડો ઉડી ગયો બરાબર તો અહીંયા આપણે લખીશું પહેલો શબ્દ કયો આવશે તો કાકા કાકા કરતો હવે આપણે કાગડો લઈ લેવાનો છે શબ્દ કાગડો ઉડી ગયો બરાબર કાકા કરતો કાગડો ઉડી ગયો ત્યાર પછી છઠ્ઠા નંબરનું વાક્ય આપણે જોઈશું પડી કાગડો ગયો વિચારમાં શું છે પડી કાગડો ગયો વિચારમાં તો વાક્ય પણ આડો આવડી છે તો એને આપણે ગોઠવીશું તો કેવી રીતે આવશે કાગડો વિચારમાં પડી ગયો બરાબર પહેલો શબ્દ કાગડો આવશે બીજો શબ્દ આવશે વિચારમાં ત્રીજો આવશે પડી અને ચોથો આવશે ગયો બરાબર તો અહીંયા આપણે લખીશું કે કાગડો વિચારમાં પડી ગયો શું આવે કાગડો વિચારમાં પડી ગયો આ વાક્ય આપણને સાચું લાગે છે અને યોગ્ય ક્રમમાં ગોઠવેલું પણ લાગે છે તો હવે સાતમા નંબરનું વાક્ય જોઈશું આપણે થયો નહીં નિરાશ કાગડો શું છે થયો નહીં નિરાશ કાગડો તો વાક્ય આપણને આડાવડે લાગે છે હવે આપણે એને સીધું બનાવવું છે તો પહેલો શબ્દ કયો આવશે તો શું આવશે કાગડો નિરાશ થયો નહીં પહેલો કાગડો આવશે બીજા નંબરમાં નિરાશ આવશે ત્રીજા નંબરમાં થયો આવશે અને ચોથા નંબરમાં નહીં બરાબર તો આપણું વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવાઈ જશે તો લખીશું આપણે કાગડો નિરાશ થયો નહીં બરાબર કાગડો નિરાશ થયો નહીં તો વાક્ય આપણું યોગ્ય ક્રમમાં ગોઠવાઈ ગયું ત્યાર પછીનું છે આઠમા નંબરનું વાક્ય કાગડાએ પાણી પીધું હોળી ચાંચ તો કેવું આવશે વાક્ય આડાવડી છે તો આને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે તો કયો શબ્દ આવશે પહેલા તો શું આવશે કાગડાએ ચાંચ બોળી પાણી
આપણે એકવાર શું કરીશું વાક્યોને વાંચી લઈશું બરાબર આ બને આપણા આડાઅવળા વાક્યમાંથી સાચા વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવેલા વાક્યો બની ગયા તો એકવાર આપણે સૂચના મુજબ જુઓ શું કહે છે ક્રમમાં ગોઠવી વાંચો અને લખો હવે આપણે લખાઈ પણ ગયા સાથે વાંચતા પણ ગયા હવે એકવાર આપણે જે વાક્ય બનાવ્યા છે એ વાક્યોને વાંચી લઈશું તો જુઓ કાગડાએ કુંજામાં ચાંચ બોળી કાગડાએ કુંજામાં ચાંચ બોળી ત્યાર પછી વાક્ય જોઈએ કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા શું કર્યું કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા ત્રીજા નંબરનું વાક્ય જોઈએ કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા શું કર્યું કાગડાએ તો કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા ચોથા નંબરનું વાક્ય આપણે જોઈ લઈએ કુંજામાં પાણી ઉપર આવ્યું શું થયું કુંજામાં પાણી ઉપર આવ્યું ત્યાર પછીનું વાક્ય આપણે જોઈએ કા કા કરતો કાગડો ઉડી ગયો શું થયું કા કા કરતો કાગડો ઉડી ગયો ત્યાર પછીનું વાક્ય જોઈશું કાગડો વિચારમાં પડી ગયો કાગડો વિચારમાં પડી ગયો કાગડો નિરાશ થયો નહીં શું છે કાગડો નિરાશ થયો નહીં ત્યાર પછીનું વાક્ય આપણે જોઈએ કાગડાએ ચાંચ બોળી પાણી પીધું શું કર્યું કાગડાએ કાગડાએ ચાંચ બોળી પાણી પીધું તો અહીંયા આપણે યોગ્ય ક્રમમાં વાક્યોને ગોઠવ્યા લખ્યા